हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। दरबार वाइज व्यवस्था ने संचालन ना ऑनलाइन अभ्यासक्रम में आज ना अपना टॉपिक छे प्रकरण नंबर 4 व्यवस्था तंत्र, जेका अंग्रेजी में ऑर्गेनाइजिंग कहेवामां आवे छे। आज ना आ टॉपिक में आपणे एनी प्रस्तावना जेने अहीं विधान लखू छे एना संदर्भ में एनो अर्थ व्याख्या एनो ख्याल अने एना लक्षणों पर चर्चाओ करीशुं। परीक्षानी दृष्टिए कहूं तो प्रकरण खूब महत्वनुं, खास करीने 5 मार्कनो ई विभागनो जे प्रश्न छे या प्रकरणमांथी पूछाय छे मोटा भागे। शुरुआत करीए आपणे प्रकरणनी प्रस्तावनाथी, तो सौथी पहेला एक सूत्र लख्युं छे पोस्ट कॉर्ड, अने ए सूत्र आपणे ऑनलाइन अभ्यासक्रममां पहेला प्रकरणमां अने ज्यारे एनी रूपरेखा समझता हता त्यारे चर्चा करी गया छे। ल्यूथर ग्यूलिकनुं पोस्ट कॉर्डनुं सूत्र, जेने संचालनना कार्यो तरीके पण ओळखवामां आवे छे। आखा सूत्रमां आपणे समजण स्पष्ट करी दीधी कि प्लानिंग એટલે આયોજન, ઓ ઇઝ ઇક્વલ ટુ ઓર્ગેનાઇઝિંગ એટલે વ્યવસ્થા કરવું, એસ ઇઝ ઇક્વલ ટુ સ્ટાફિંગ એટલે કર્મચારી વ્યવસ્થા, ડી ઇઝ ઇક્વલ ટુ ડિરેક્ટિંગ એટલે કે દોરવણી। તો આખા સૂત્રની ચર્ચા કરવા નથી જતો, કારણ કે આપણે અગાઉ ચર્ચાઓ કરી ગયા છીએ, પછી આપણો વિડિયો ખૂબ લાંબો થઈ જશે, એટલે આપણે ચર્ચા સીમિત રાખીએ। તો અહીંયા આ સૂત્ર લખવાનો જે આશય છે એ આશય એટલો છે કે અગાઉ ચેપ્ટર આપણે બી ઇઝ ઇક્વલ ટુ પ્લાનિંગ એટલે કે આયોજન પર અભ્યાસ કરી ગયા છે, પ્રકરણ નંબર 3। તો આ પ્રકરણમાં આપણે આ ઇનિશિયલ પર ચર્ચા કરવાની છે, ઓ ઓ ઇઝ ઇક્વલ ટુ ઓર્ગેનાઇઝિંગ, અને ઓર્ગેનાઇઝિંગ એટલે વ્યવસ્થા તંત્ર કહેવાનો ભાવ કે ક્રમબદ્ધ રીતે આપણું આ સૂત્ર આગળ વધી રહ્યું છે। આપણે એના બધા જ ઇનિશિયલ આ ટેક્સ્ટબુકમાં આવશે, જે પ્રકરણની અનુક્રમણિકા સમજાવતી વખતે મેં તમને સમજાવ્યું। ઓકે, પ્રસ્તાવનાની આગળ વાત કરીએ તો અહીંયા મેં વિધાન લખ્યું છે, આપણે ટેક્સ્ટબુકની પ્રસ્તાવનાનું છેલ્લું વાક્ય છે, મેં પહેલા લખ્યું છે, સંચાલન બંધારણીય સાહસનું મગજ છે, આયોજન એ પ્રાણ છે એટલે કે જીવ છે, અને વ્યવસ્થા તંત્ર એ તેનું શરીર છે। ફ્રેન્ડ્સ, બંધારણીય એકમમાં આયોજન ગમે તેટલું સચોટ કરવામાં આવે, પણ જ્યાં સુધી આયોજન મુજબ કામગીરીની વહેંચણી ન થાય અને એ કામગીરી માટે જ્યાં સુધી સત્તાને જવાબદારીની વહેંચણી ન થાય ત્યાં સુધી ગમે તેવું સફળ આયોજન પણ નિષ્ફળ નીકળે છે। એટલે સંચાલન વિચારવાનું કામ કરે છે, એટલા માટે આપણે એવું કહી શકાય કે સંચાલન ધંધાકીય એકમનું મગજ છે। આયોજનના સંદર્ભમાં પણ કહી શકાય, આયોજન એ ધંધાકીય એકમનો પ્રાણ છે, ધંધાકીય એકમનો જીવ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ તેનું શરીર છે। માનવ શરીરના સંદર્ભમાં વાત કરીએ તો ફ્રેન્ડ્સ, આપણી પાસે પ્રાણ છે, જીવ છે, અદ્રશ્ય સ્વરૂપ છે, આપણું મગજ જે કંઈ આદેશો આપે એ આદેશો મુજબ આપણું શરીર કામ કરે છે। તો ધંધાકીય એકમમાં પણ કંઈક એવું છે કે આયોજન ગમે તેટલું સચોટ હોય, એટલે કે સંચાલનની પ્રક્રિયા મગજ તરીકે કામ કરે છે, ધંધાકીય સાહસનું મગજ તરીકે કામ કરે છે, વિચારવાનું કામ કરે છે, આયોજન એ તેમાં પ્રાણ પૂરે છે એટલે જીવ આપે છે કહી શકાય ધંધાકીય સાહસને, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શરીર છે એટલે કે આ મુજબ કાર્ય કરી બતાવે છે। તો કહેવાનો ભાવ કે ધંધાકીય એકમમાં વ્યવસ્થા તંત્ર એ તેનું શારીરિક માળખું છે, આપણે એવું કહી શકીએ। હવે આ સંદર્ભમાં આપણે અર્થ અને વ્યાખ્યા ઉપર વાત કરીએ, અર્થની વાત કરીએ તો સિમ્પલ અર્થને તમે વ્યાખ્યા તરીકે પણ લખી શકો છો, સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે એકત્રિત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી અથવા વહેંચણી કરતું માળખું। શેની વહેંચણી કરવાની છે? સત્તા અને જવાબદારી।
बर्नार्ड चेस्टर बर्नार्ड की व्याख्या छे ये व्याख्या एकदम शॉर्ट एंड स्वीट बे के थी वधु व्यक्तियों ना सहकार द्वारा थती प्रवृत्ति એટલે વ્યવસ્થા તંત્ર તો અહીંયા પણ એકત્રિત થયેલી વ્યક્તિઓની વાત છે અહીંયા પણ જે વાત છે શું છે બે કે તેથી વધુ વ્યક્તિઓ તો સ્વાભાવિક છે કે સમાન દેશ સિદ્ધ કરવા માટે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી થાય તો એમના વચ્ચે જે કંઈ પ્રવૃત્તિઓ થાય છે એને સામાન્ય રીતે વ્યવસ્થા તંત્ર અને અંગ્રેજીમાં ઓર્ગેનાઇઝિંગ તરીકે ઓળખવામાં આવે છે આ વ્યાખ્યા છે ચેસ્ટર બર્નાર્ડની ટેક્સ્ટબુકમાં તમને બીજી વ્યાખ્યા આપી છે લુઈસ એલનની વ્યાખ્યા તમે વાંચજો વ્યાખ્યાનો જે મૂળભૂત સારાંશ છે એ મૂળભૂત સારાંશ આ બે બાબતો પર છે એકત્રિત થયેલી વ્યક્તિઓ અને સત્તા અને જવાબદારી એટલે કે મૂળભૂત જે બાબત છે વ્યવસ્થા તંત્રની એ શેની વહેંચણીની છે સત્તા અને જવાબદારીની વહેંચણીની હોય છે આ વ્યાખ્યા લુઈસ એલનની વ્યાખ્યા તમારે એમાંથી વાંચવાની છે ઓકે નેક્સ્ટ વાત કે આપણે એનો ખ્યાલ કોન્સેપ્ટ વોટ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ ઓર્ગેનાઇઝિંગ વ્યવસ્થા તંત્રનો ખ્યાલ શું છે એના સંદર્ભમાં વાત કરીએ તો સંચાલનની સફળતા માટે સ્વાભાવિક રીતે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર ખૂબ જરૂરી છે જો વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ ન હોય એટલે કે બિનકાર્યક્ષમ હોય તો વ્યવસ્થા તંત્રમાં ખૂબ બધી મુશ્કેલીઓ ઉભી થાય છે ધંધાકીય એકમમાં સામાન્ય રીતે કેટલીક મુશ્કેલીઓ ધારણા પ્રમાણેની પણ આવતી હોય કેટલીક મુશ્કેલીઓ અણધારી હોય કારણ કે ધંધાકીય એકમને બાહ્ય પરિબળોની પણ અસર થાય છે બે પરિબળોની અસર થાય આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો આંતરિક પરિબળો ધંધાકીય એકમના કાબૂમાં આવે છે પણ જ્યારે ધંધાકીય એકમને બાહ્ય પરિબળોની અસર થાય છે ત્યારે સ્વાભાવિક છે કે ધંધાકીય એકમના કાબૂમાં આવતું નથી એટલે આવી પરિસ્થિતિમાં જો અસરકારક અને કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોય તો આ બધી મુશ્કેલીઓનું નિરાકરણ લાવી શકાય છે મુશ્કેલીઓ તો આવે ધંધાકીય એકમમાં વધે જ આવે આપણે હમણાં ઓનલાઈન અભ્યાસ કરીએ છીએ કારણ કે કોવિડ-19 નામની મુશ્કેલી આવી ગઈ છે એક એવી પરિસ્થિતિનું પેન્ડેમિકનું નિર્માણ થયું છે કે આપણી સામે મુશ્કેલી છે પણ આપણે એનો તોડ કાઢવો પડે મુશ્કેલીનો રસ્તો કાઢવો પડે અને ક્યારે નીકળે જ્યારે અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો ધંધાકીય એકમમાં મુશ્કેલીઓ ઉદ્ભવે ક્યારે જો વ્યવસ્થા તંત્ર બિન કાર્યક્ષમ હોય તો પણ જો કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોય તો આવી બધી મુશ્કેલીઓ ઊભી થતી નથી અને જો છતાં મુશ્કેલીઓ આવે તેનું નિરાકરણ લાવી શકાતું હોય છે ઓકે નેક્સ્ટ વાત કરીએ આપણે એમાં કે અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો એના દ્વારા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે ધંધાકીય એકમમાં એક હોય છે સાધનોનો ઉપયોગ બીજું હોય છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ ઇષ્ટતમ એટલે મહત્તમ લાભ આપી શકે તે રીતનો ઉપયોગ એવું પણ કહી શકાય આમ ઇષ્ટતમના બે ત્રણ અલગ અલગ અર્થ થાય છે તો ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ લાભ લઈ શકાય એ રીતનો ઉપયોગ કરવો હોય એના માટે શું જરૂરી છે અસરકારક વ્યવસ્થા તંત્ર જરૂરી છે એના દ્વારા સમય શક્તિ અને નાણાંની બચત થાય છે જો અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો ધંધાકીય એકમમાં સમયની બચત થાય શક્તિની બચત થાય અને નાણાંની પણ બચત થાય છે સાથે સાથે મુશ્કેલીઓનું નિરાકરણ લાવી શકાય છે અથવા નિવારણ લાવી શકાતું હોય છે પણ ક્યારે અસરકારક વ્યવસ્થા તંત્રની રચના થઈ હોય ત્યારે બીજું આ એક એવો ખ્યાલ છે કે સાર્વજનિક ખ્યાલ છે અહીંયા તમે કોઈ પણ વ્યાખ્યા વાંચો કોઈ અર્થ જુઓ અથવા બંને જે લેખકોની વ્યાખ્યા છે વ્યાખ્યા જુઓ તમને ખ્યાલ આવશે ત્રણેયમાં જે મૂળભૂત અમુક કોમન બાબતો છે એ શું છે સમાન દેશ કરવા માટે એકત્રિત થયેલી વ્યક્તિઓ એક કરતા વધારે વ્યક્તિઓનું ભેગું થવું જરૂરી છે એટલે સ્વાભાવિક છે કે કયો ખ્યાલ છે સામૂહિક ખ્યાલ છે એક જ વ્યક્તિ કામ કરતો હોય તો વ્યવસ્થા તંત્રની જરૂર નથી પોતે જ પોતાને આદેશ આપશે અને મુજબ કામ કરશે બધી સત્તા એની બધી જવાબદારી પણ એની વૈયક્તિક માલિકીનો ખ્યાલ શું છે સત્તા અને જવાબદારી એક જ વ્યક્તિની છે નફો કે નુકસાન પણ એક જ વ્યક્તિની છે પણ અહીંયા આપણે વાત કરી છે કંપની સ્વરૂપની આપણે જે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન ભણીએ છીએ એ સામાન્ય રીતે કોણ છે કંપની સ્વરૂપના સંદર્ભમાં છે આપણો આપણી આખી બેચ છે તો અહીંયા એક કરતા વધારે વ્યક્તિઓ હોય છે એટલે આ જે ખ્યાલ શીખવો છે સામૂહિક ખ્યાલ છે અને સામૂહિક ખ્યાલ છે તેથી એને પ્રા
એનું જે શ્રેષ્ઠ ઉદાહરણ છે વ્યવસ્થા તંત્રનું એ માનવ શરીર છે. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, માનવ શરીરનું જે આખી રચના છે અને આખી જે આપણી કાર્ય પદ્ધતિ છે એ કઈ રીતે છે. આપણા જુદા જુદા અંગો છે અને દરેક અંગનું કાર્ય અલગ અલગ છે. દાખલા તરીકે હાથનું કાર્ય એ અલગ છે, કોઈ વસ્તુને ઉપાડવી, કોઈ વસ્તુને ખેંચવી, કોઈ વસ્તુને પકડવી. પગનું જે કાર્ય છે, એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે, ચાલવા માટે, દોડવા માટે વગેરે માટે. તો શરીરના જેટલા અંગો છે, કાનનું કામ સાંભળવાનું છે, નાકનું સૂંઘવાનું છે, જીભનું કામ ચાખવાનું છે, શરીરના દરેક અંગનું જે કાર્ય છે તે કેવું છે, અલગ અલગ છે. પણ પર્ટિક્યુલર અંગ જે કંઈ કાર્ય કરે છે એ કોની સાથે રહીને કરે છે, શરીર સાથે. અલગથી કાર્ય કરવા જતું નથી. દોડવાની પ્રક્રિયા હોય તો પગ એકલા થોડા દોડે છે, સાથે આખું શરીર છે. કોઈ વસ્તુ ઉપાડવાની પ્રક્રિયા કરતા હોય તો માત્ર હાથ થોડા અલગથી ઉપાડે છે, હાથ ઉપાડે છે, સાથે આખું શરીર છે. કહેવાનો આશય કે શરીરના જુદા જુદા અંગો જેમ જુદું જુદું કાર્ય કરે છે પણ બધાની જે પ્રક્રિયા કે પ્રવૃત્તિ છે એ સામાન્ય રીતે સામૂહિક છે. એવી જ રીતે વ્યવસ્થા તંત્રનું જે કાર્ય છે, દરેકનું કાર્ય બધા અલગ અલગ છે. પણ જેમ શરીર પોતાનું કાર્ય, અલગ અલગ અંગો પોતાનું કાર્ય કરે છે છતાં શરીરનું કાર્ય કહેવાય છે, તેમ દરેક વ્યક્તિ પોતાની સત્તા અને જવાબદારી પ્રમાણે કામ કરે છે છતાં આખું જે કાર્ય છે કોનું છે, વ્યવસ્થા તંત્રનું અને સંચાલનનું કહેવાય છે. એટલે શ્રેષ્ઠ ઉદાહરણ વ્યવસ્થા તંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે માનવ શરીર છે. અને એટલા માટે વ્યવસ્થા તંત્રને શારીરિક માળખું પણ કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈ ગયા છીએ કે વ્યવસ્થા તંત્ર એ તેનું એટલે કે દંડકી એકમનું શરીર છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ અને આજનો છેલ્લો ટોપિક એના લક્ષણો આપ્યા છે. લાક્ષણિકતાઓ નવ લક્ષણો આપ્યા છે, એકદમ ટૂંકમાં છે, પણ ટૂંકી ચર્ચાઓ કરીશ કારણ કે બહુ લાંબા વિડિયો તમને થોડા બોર કરશે પાછા. ઓકે, પહેલી લાક્ષણિકતા છે કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. નિર્ધારિત ધ્યેય છે, એક લક્ષ્યાંક નક્કી કર્યું છે અને એ લક્ષ્યાંકને પાર પાડવા માટે કાર્ય કરવાનું છે, એટલે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. તમારા અંદર લાક્ષણિકતાઓ અલગથી વાંચવાની તૈયારી રાખવાની છે, વાંચવાની છે. વ્યવસ્થા તંત્રનો આધાર આયોજન પર છે, એટલે કે આયોજન પર આધારિત છે. આયોજન જે કંઈ નક્કી કર્યું છે, આયોજનમાં શું હોય, કયું કાર્ય કોણ ક્યારે કેટલા પ્રમાણમાં શા માટે કરશે, આ કોણે નક્કી કર્યું, આયોજન. પણ એ કાર્ય કરવા માટે દરેકને શું આપવી પડે, સત્તા અને જવાબદારી આપવી પડે. એટલે કે સત્તા અને જવાબદારી શેના આધારે આપવા છે, આયોજનના આધારે. તો વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે. ત્રીજું છે, સત્તા અને ફરજોની સોંપણી થાય છે. વ્યાખ્યામાં આવી જાય છે કે સામાન્ય રીતે વ્યવસ્થા તંત્ર શું છે, તો સમાન દિશાથી કરવા માટે એકત્રિત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માનવું છે, એટલે સત્તા અને જવાબદારીની વહેંચણી થાય છે. ચોથું છે, માનવ પરિબળનું મહત્વ. વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારી કોને આપવામાં આવે, કર્મચારી અધિકારી, કર્મચારી અધિકારી કોણ છે, માનવી છે. અને એટલા માટે માનવ પરિબળનું મહત્વ આપવામાં આવે છે. મશીનથી કામ લેવાનું હોય તો મશીનની લાગણી, ગુસ્સો, પ્રેમ આ બધી બાબતોને આપણે નથી જોવાની. પણ જ્યારે માનવીને દ્વારા કામ લેવાનું હોય ત્યારે માનવીમાં પોતાની મનોવૈજ્ઞાનિક બાબતો હોય, લાગણી હોય, ગુસ્સો હોય, સ્નેહ હોય, આદર, પ્રેમ, સત્કાર, ઘણું બધું હોય, તો આ બધી મનોવૈજ્ઞાનિક બાબતોને પણ મહત્વ આપવાનું છે. તો વ્યવસ્થા તંત્રનો વ્યવસ્થા તંત્રમાં માનવ પરિબળને મહત્વ આપવામાં આવે છે. પાંચમું છે, પરિવર્તનશીલતા. સમય અને સંજોગો બદલાય તો વ્યવસ્થા તંત્રનું માળખું પણ બદલાતું હોય છે, એટલે પરિવર્તનશીલતાનું લક્ષણ હોવું જરૂરી છે. છઠ્ઠું છે, આંતરસંબંધોની સ્થાપના. એક વિભાગ બીજા વિભાગ સાથેના સંબંધની સ્થાપના કરી શકે, એક એકમ બીજા એકમ સાથેની આંતરસંબંધની સ્થાપના કરી શકે, એક કર્મચારીનો બીજા કર્મચારી સાથે અથવા તો પછી એક સપાટીના બીજા સપાટી સાથેના આંતરસંબંધોની સ્થાપના ઓર્ગેનાઇઝિંગ એટલે કે વ્યવસ્થા તંત્ર દ્વારા શક્ય બને છે. સાતમું છે, દેખરેખ અને અંકુશ. કોઈ પણ વ્યક્તિને જ્યારે કામ સોંપ્યું હોય અને એ માટે સત્તા અને જવાબદારી આપી હોય ત્યારે એના પર દેખરેખ અને અંકુશ સરળ અને શક્ય બનતા હોય છે. આઠમું છે, સામૂહિક પ્રવૃત્તિ છે. અહીંયા આપણે સામૂહિક ખ્યાલ છે પણ ચર્ચાઓ કરી ગયા છે. ઘણી બધી વ્યક્તિઓ એટલે કે સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે એકત્રિત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવું માનવું છે, એટલે કે એ પ્રવૃત્તિ છે.
સામૂહિક પ્રવૃત્તિ છે અને છેલ્લું છે નિયંત્રિત વહીવટી માળખું છે આ એક વહીવટીય માળખું છે વ્યવસ્થાપન સંચાલનનું વહીવટીય માળખું કેવું છે નિયંત્રિત છે અંકુશિત છે કારણ કે એમાં દરેક વ્યક્તિની સત્તા નક્કી છે દરેક વ્યક્તિની જવાબદારી નક્કી છે અને એ વ્યક્તિ પર એના સંદર્ભમાં નિયંત્રણો મૂકવાના છે એટલે વ્યવસ્થા તંત્ર એક નિયંત્રિત વહીવટીય માળખું છે સો ફ્રેન્ડ્સ આજના આ વિડિયોમાં આપણે આટલે સુધી ટોપિકને સીમિત રાખે છે હવે પછીના વિડિયોમાં આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓ પર વિગતવાર ચર્ચાઓ કરીશું થેન્ક્સ ફોર વોચિંગ થેન્ક યુ વેરી મચ